હેલો બાળકો, આપણે શીખી રહ્યા છીએ હેલો આલ્કેન અને હેલો એરિન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઓપ્ટિકલ એક્ટિવિટી શીખાતા, કાયરાલિટી શું છે એ શીખાતા. આ વિડીયોની અંદર આપણે ત્રણ શબ્દોને સમજશું, ધારણ, વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્ઝન અને રેસેમાઇઝેશન એટલે રેસેમીકરણ. ધારણને રિટેન્શન એવું પણ કહેવામાં આવે. આ ત્રણ શબ્દો પ્રકાશ ક્રિયાશીલતા સાથે સંકળાયેલા છે, જેને આપણે અત્યારે આ વિડીયોની અંદર ડિસ્કસ કરશું. મારું નામ છે વિભાકર જાની, આપણી ચેનલનું નામ છે વિભાકર જાની. હજી સુધી જો તમે નવા હો તો આ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પણ પ્રેસ કરો કે જેથી તમને નવા વિડીયો અપલોડ થાય એટલે નોટિફિકેશન પણ મળે. સારું, તો આપણું શીખવાનું કામ શરૂ કરીએ. ત્રણ શબ્દો ઉપર આ લેક્ચરની અંદર આપણે ધ્યાન આપવાના છીએ. પહેલાથી શરૂઆત કરીએ, ધારણ એટલે કે રિટેન્શન. પેલા એ શું વસ્તુ છે એને સમજીએ, પછી આપણે એની વ્યાખ્યાની સમજૂતી પણ જોશું. તો તમારી નોટ અને પેન તમારી સાથે રાખો, ટેક્સ્ટબુક પણ ઉદાહરણ લખીએ. આપણે માની લો કે એક કાર્બન, એની સાથે અહીંયા CH2OH છે પેલો, બીજો, ત્રીજો, ચોથો કાર્બન. અહીંયા એક આપણે મિથાઇલ સમૂહ બ્રાન્ચ તરીકે રાખીએ છીએ, જે આપણાથી દૂર છે. આ હાઇડ્રોજન છે જે આપણી નજીક આવે છે, અથવા તો આપણે એવું રાખીએ કે હાઇડ્રોજનને સાદી લીટીમાં રાખીએ, બુકમાં કઈ જગ્યાએ એવું ઘાટું કરી આપણે એક જ જગ્યાએ રાખવાનું થાય, બે જગ્યાએ. અહીંયા CH2 અને અહીંયા CH3. નામ આનું આપવું હોય તો નંબરિંગ અહીંથી શરૂ કરવા પડશે, 1, 2, 3 અને 4. તો એમાં 2 ઉપર મિથાઇલ છે, તો આનું નામ થાય 2-મિથાઇલ-બ્યુટેન-1-ઓલ. આ 2-મિથાઇલ-બ્યુટેન-1-ઓલ છે. આ પ્રકાશ ક્રિયાશીલ હશે શું કામે, તો કે આ કાર્બન છે ને એ આપણો કાયરલ સેન્ટર છે. જુઓ, એની સાથે જોડાયેલા ચારેય સમૂહ જુદા છે. આ કાર્બન સાથે જોડાયેલ ચારેય સમૂહ, હાઇડ્રોજન, ઇથાઇલ, CH2OH અને CH3, ચારેય સમૂહ જુદા એટલે એ કાયરલ છે. તો આ કાયરલ હોય તો એ પ્રકાશનું કાં તો ડાબે કાં તો જમણે પરિભ્રમણ કરાવે. અત્યારે આ જમણી દિશામાં પ્લસ માઇનસ પરિભ્રમણ દર્શાવતું સંયોજન છે. માઇનસ એનો અર્થ એવો થયો કે પ્રકાશના તલનું વામ ભ્રમણ ડાબી બાજુ લીવો રોટેટરી પરિભ્રમણ કરાવે, એટલે નેગેટિવ સાઇન થી દર્શાવેલું છે. હવે આની પ્રક્રિયા માની લો કે આપણે HCl સાથે કરીએ ઊંચા તાપમાને, તો સ્વાભાવિક રીતે અહીંથી OH નું વિસ્થાપન થશે, અહીંયા Cl આવીને જોડાશે. હવે નિયમ પ્રમાણે તો એવું થાય કે જે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા Cl આવશે, આ OH જે બાજુ જોડાયેલું છે એની વિરુદ્ધ બાજુએથી આક્રમણ કરીને જોડાશે. એટલે કે આ કાર્બનની સાથે Cl જોડાવા આવે તો નિપજનું તો ઇન્વર્ઝન થવું જોઈએ. પણ તમે જુઓ કે કાયરલ કાર્બન તો આ છે, આ કાર્બન કાયરલ નથી, એટલે કે આ સમમિત કાર્બન છે. એટલે હું અહીંયા તમારા માટે લખી દઉં છું, આ સમમિત કાર્બન, સિમેટ્રિક. આ આપણો અસમમિત છે કાયરલ, જેમાં સ્ટાર કહેવું. પણ પ્રક્રિયા કયા કાર્બન ઉપર થાય છે? સમમિત કાર્બન ઉપર. તો જ્યારે સમમિત કાર્બન ઉપર પ્રક્રિયા થતી હોય ને, ત્યારે બનતી નિપજોનો વિન્યાસ પ્રક્રિયકો જેવો જ હોય. જેમ કે જે નિપજ બનશે ને એ અવી દેખાશે. આ આપણો કાયરલ કાર્બન, એની આરે જોડાયેલો આ હાઇડ્રોજન, આપણો કાયરલ સેન્ટર છે, અહીંયા CH2 છે. આપણા તરફ આવતું તું ઓલામાં અહીંયા આપણા તરફ જ આવે છે, અને હવે અહીંયા જોડાઈ ગયું Cl. બાકીનું બધું એમને અહીંયા મિથાઇલ ગ્રુપ છે, અહીંયા ઇથાઇલ ગ્રુપ છે. હવે આનું નામ આપવું હોય તો આવી રીતના આપી શકાય, 1-chloro-2-methyl-butene. તો અહીંયા જે બાજુ OH જોડાયેલો હતો એ જ રીતના અહીંયા ક્લોરિન પણ જોડાયેલો છે. એનો અર્થ એવો થયો કે આ પ્રક્રિયકમાંથી બનતી નિપજનો વિન્યાસ આના જેવો જ છે. પ્રક્રિયક ને નિપજ બેનો વિન્યાસ સમાન છે, એ વાતને ધ્યાનમાં લેજો. શું કામે, તો કે અહીંયા પ્રક્રિયા કયા કાર્બન ઉપર થાય છે? સમમિત કાર્બન ઉપર. અસમમિત કાર્બન ઉપર નથી થતી, ત્યાં થતી હોય તો શું ઘટના બને આપણે હમણાં શીખશું. પણ માની લો કે અસમમિત કાર્બન નહીં પણ સમમિત કાર્બન ઉપર જોડાયેલા સમૂહનું વિસ્થાપન થઈ અને નિપજ બનતી હોય, તો એવી નિપજમાં વિન્યાસ પ્રક્રિયકોનો હોય એવો જ હોય છે. એનો અર્થ એવો થયો કે આ વિન્યાસ જેવો આમાં હતો એવો જ વિન્યાસ આમાં છે, એટલે આણે પોતાનો વિન્યાસ હતો એવો ને એવો ધારણ કરી રાખ્યો.
રિટેઇન કરી રાખો એ માટે આ પ્રક્રિયાને ધારણ પ્રક્રિયા અથવા તો રિટેન્શન કહેવાય. જેવું હતું એવું જ પાછું એને મેળવી લીધું, રિટેઇન કર્યું, ધારણ કર્યું, એટલે આ પ્રક્રિયાને ધારણ કહેવામાં આવે. પહેલા વહેલા આને સમજજો, જ્યારે અસંમિત કાર્બન ઉપર રહેલા ક્રિયાશીલ સમૂહનું કેન્દ્રાનુરાગી વિસ્થાપન થાય ત્યારે બનતી નિપજનો વિન્યાસ પ્રક્રિયકના વિન્યાસ જેવો જ જોવા મળે છે. આ પ્રક્રિયાને ધારણ કહેવાય. ઉદાહરણ આપણે આપી શકીએ કે 2-મિથાઇલ-બ્યુટેન-1-ઓલ કે જે વામ ભ્રમણીય છે એમાં સંમિત કાર્બન સાથે જોડાયેલા OH નું વિસ્થાપન HCl વડે થાય એટલે 1-ક્લોરો-2-મિથાઇલ-બ્યુટેન બને, જેનો વિન્યાસ પ્રક્રિયકના વિન્યાસ જેવો જ છે, એટલે કે આ ધારણ પ્રક્રિયા થઈ. પણ એક નવી વાત, અહીંયા આ ભાઈ પોતે આ જેમ નેગેટિવ હતું એમાં પોઝિટિવ થયું. હવે એક વાત જે બોલું છે એને ધ્યાનમાં લેજો, વિન્યાસ એનો એ જ હોવા છતાંય પ્રક્રિયક આપણો વામ ભ્રમણીય હતો, નિપજ દક્ષિણ ભ્રમણીય ભાઈની, આ લિપો રોટેટરી હતું, આ ડેક્સ્ટ્રો રોટેટરી ભાઈ. આ એવું સૂચવે છે કે વિન્યાસ સમાન હોવા છતાં, હવે આના માટે જવાબદાર કોણ હોય તો કાયરલ સેન્ટર. વિન્યાસ ભાઈ નો સમાન છે, કાયરલ સેન્ટર એ ભાઈ ના સરખા જ છે, છતાંય આ સંયોજન પ્રકાશને ડાબી બાજુ ફેરવતું હતું, આ જમણી બાજુ ફેરવવા માંડ્યું. આનો અર્થ એવો નીકળે કે કાયરલ સેન્ટર ઉપર ભલે પ્રક્રિયા ન થતી હોય પણ કાયરલ સેન્ટર સાથે જોડાયેલા સમૂહોમાં ફેરફાર થાય ને, અહીંયા CH2OH હતું, અહીં છે CH2Cl, તો વિન્યાસ સમાન હોવા છતાં સમૂહો જુદા જુદા હોય તો પણ એવું સંયોજન પ્રકાશનું પરિભ્રમણ જૂતું ધરાવી શકે. વિન્યાસ સમાન છે તો એવું નહીં માનવાનું કે પ્રકાશનું પરિભ્રમણ આમાં નેગેટિવ હતું તો આમાં નેગેટિવ જ આવશે, નહીં, એમાં પોઝિટિવ આવ્યું, ગેરંટી નથી. આનો અર્થ એવો થયો કે વિન્યાસ ગમે એવો હોય પણ પરિભ્રમણનો આધાર કાયરલ સેન્ટર સાથે જોડાયેલા સમૂહના પ્રકાર ઉપર છે. અહીં સમૂહ CH2OH હતો તો વિન્યાસ નેગેટિવ, સમૂહ CH2Cl થઈ ગયો તો વિન્યાસ બની ગયો પોઝિટિવ. આમાંથી આ પોઝિટિવ બને એવું જરૂરી નથી, ડિપેન્ડ કરે છે, હું પાછું બોલું છું. ધારણ પ્રક્રિયા દરમિયાન બનતી નિપજનો વિન્યાસ પ્રક્રિયકના વિન્યાસ જેવો જ હોય છે પણ કાયરલ સેન્ટર સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહો બદલાઈ જવાને કારણે એની પ્રકાશ પરિભ્રમણની દિશા બદલાઈ શકે, ઋણમાંથી ધન થઈ ગયું. આ પ્રક્રિયાને ધારણ અથવા રિટેન્શન કહેવાય. હવે એને સમજવા માટે એક આપણું વ્યવહારિક પ્રેક્ટિકલ ઉદાહરણ લઈએ. માની લો કે અત્યારે અહીંયા આ બાજુએ આપણો OH જોડાયેલો છે, અહીં કંઈક કાર્બન હશે, OH જોડાયેલો છે અને અહીંયા CL ને જોડાવા માટે લઈ આવ્યો છે લાલ કલર. તો માની લો કે CL એ આક્રમણ કર્યું આ બાજુએ, OH ને કાઢીને CL જોડાઈ ગયું અને જો નિપજ આવી બને તો આનો અર્થ એવો થયો કાર્બનની ડાબી બાજુએ આપણું CL આવ્યું, જોડાશે તો ન્યા જ પણ એ જોડાયા પછી આમ થઈ જશે. એનો અર્થ એવો થયો કે પ્રક્રિયકનો જે વિન્યાસ હતો નિપજ પૈની ત્યારે વિન્યાસ બદલાઈ ગયો છે પણ એ એવો વિન્યાસ પાછો ધારણ કરે છે, ક્યારે? જ્યારે એનું પરિભ્રમણ થઈ જાય ત્યારે. એટલે પરિભ્રમણ કરીને પાછો વિન્યાસ ધારણ કરી લઈએ એટલે આ પ્રક્રિયાને ધારણ પ્રક્રિયા, અંગ્રેજીમાં રિટેન્શન કહેવાય. ધારણ પ્રક્રિયા ત્યારે જ થાય જ્યારે કાયરલ સેન્ટરની બાજુમાં રહેલા સંમિત કાર્બન ઉપર વિસ્થાપન થતું હોય તો જ. વાતને બરાબર ધ્યાનથી સમજજો બાળકો, ધારણ ત્યારે શક્ય બને મોસ્ટલી જ્યારે કાયરલ સેન્ટરની બાજુમાં જોડાયેલા સંમિત કાર્બન પર વિસ્થાપન પ્રક્રિયા થાય ત્યારે મોટા ભાગે ધારણ જ શક્ય બનશે. સારું, તો આ હતું ધારણ. હવે એક બીજું ઉદાહરણ લઈને બીજો શબ્દ સમજીએ. ધારણ પછી આવે છે વ્યુત્ક્રમણ, એમાં ધારણ પણ થશે, વ્યુત્ક્રમણ પણ થશે અને રેસેમિક મિશ્રણ પણ બનશે. ચાલો એને શીખીએ. હવે આને વિડીયો પોઝ કરીને તમે આ લખી લ્યો, પણ લખવું ખાલી પૂરતું નથી, એને આ બધું બરાબર સમજજો.
वीडियो ने रिवाइज करीने पण पाछी आने वात ज्यां सुधी मगज में ना उतरे त्यां सुधी एने धीमे धीमे वीडियो पोज करता करता सांभळो। आ एवा टॉपिक छे बाळको के जेने खाली सांभळवाथी आपणुं काम नथी थवानुं, आपणे भेगुं इमेजिनेशन कामे लगाडवुं पड़शे। हुं जे बोलुं छुं આવી રીતના તમને જે બતાવ્યું કે આ બાજુ ક્લોરિન જોડાયેલો OH જોડાયેલો છે, ક્લોરિન જોડાવા આવ્યો તો OH નીકળી ગયો, પણ ક્લોરિન જુદી બાજુએ જોડાણો તો આવું નાવું રહ્યું હોત તો એને ઇન્વર્ઝન કે, પણ એ આવું રહેવાને બદલે એને પાછું ભ્રમણ કરીને પોતાના પ્રક્રિયક જેવું બંધારણ ધારણ કરી લીધું, એટલે આને આપણે ધારણ કહેવું કીધું છે। તો બધું વિચારવાનું, વિચારવાથી વાત બધું સહેલી બનશે। ચાલો હવે આગળ જોઈએ બીજું ઉદાહરણ। એ ઉદાહરણની અંદર આપણે ધારણ પણ જોઈ શકશું, એમાં વ્યુત્ક્રમણ એટલે ઇન્વર્ઝન પણ જોઈ શકશું અને રેસેમાઇઝેશન પણ જોઈ શકશું। તો આને આપણે ચેકી નાખીએ છીએ અને આગળ વધીએ છીએ। જુઓ ધ્યાનથી, એક અણુ અહીંયા લખું છું, આ કાર્બન છે, એની સાથે જોડાયેલું અહીંયા CH3। માની લો કે આ આપણી નજીક આવે ત્યાં H, આ આપણાથી દૂર જતું હોય ત્યાં C2H5, અને અહીંયા કોઈ ક્રિયાશીલ સમૂહ આપણે રાખી દઈએ છીએ। માની લો કે ક્રિયાશીલ સમૂહ રાખીએ X, આવો કોઈ સમૂહ અહીં જોયો। હવે આની પ્રક્રિયા Y વડે થાય છે, Y વડે આનું વિસ્થાપન થાય છે। સૌથી પહેલી વાત તો એ કે આ કાયરલ સેન્ટર છે, જુઓ એની આરે જોડાયેલ ચારેય સમૂહો જુદા છે, એટલે હવે અહીંયા કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કાયરલ સેન્ટર ઉપર જ થવાની છે। આની પહેલાના ઉદાહરણમાં ક્યાં થતી હતી? કાયરલ સેન્ટર ઉપર નહીં, એની બાજુનો જે સંમિત કાર્બન હતો ત્યાં થતી હતી, અસંમિત ઉપર નહીં, સંમિત। જ્યારે આમાં તો અસંમિત કાર્બન ઉપર જ વિસ્થાપન થવાનું છે। તો ત્રણ શક્યતા છે। પેલી શક્યતા આપણે જે વાં શીખ્યા હતા એ જ હું અહીં લખું છું, જો ધ્યાન। માની લો કે અહીંયા અહીંયા એક્સ નું વિસ્થાપન વાય ન્યુક્લિયોફિલ કરે અને એ જ જગ્યાએ આવીને જોડાઈને પ્રોડક્ટ નું બંધારણ જો આવું જ હોય, અહીંયા CH3 અહીંયા H અહીંયા C2H5 અને અહીંયા વાય હોય, તો જે જગ્યાએ જે વિન્યાસ આપણા પ્રક્રિયક નો હતો આ આપણો પ્રક્રિયક છે, એમાંથી આ આપણી નિપજ બની, એને હું અત્યારે કહું છું કે તો આના જેવો જ આનો વિન્યાસ છે, કઈ ઘટના બની કહેવાશે? ધારણ। તો આ જે બન્યું ને એ ધારણ છે, રિટેન્શન। કારણ કે પ્રક્રિયા જેવું જ બંધારણ આપણા નિપજનો વિન્યાસ જોવા મળે છે। હવે થોડીક વાર પહેલા બોલ્યા હતા એમ કે ભાઈ ધારણ થાય એટલે આના દ્વારા પ્રકાશના પરિભ્રમણની દિશા હોય એવી જ આની હોઈ શકે, એમ જુદી એ હોય, શું કામે? તો કે પ્રકાશ પરિભ્રમણ કઈ દિશામાં થશે એનો આધાર કાયરાલ કાર્બન સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહોના પ્રકાર ઉપર હોય। સમૂહ આમાં કરતા આમાં બદલાઈ ગયો છે તો કદાચ પ્રકાશ પરિભ્રમણની દિશા બદલાઈ પણ શકે, એના વિશે કાંઈ પ્રિડિક્શન કરી શકાય નહીં। ચાલો બીજી કન્ડિશન માની લ્યો કે આ વાય છે, ન્યુક્લિયોફિલ વાય, એ અહીંયા જોડાવા આવે પણ એ વિપરીત દિશામાં જોડાય, એટલે કે આનું ઇન્વર્ઝન થાય, એટલે પ્રોડક્ટ બને આના પ્રતિબિંબ જેવી બને, એટલે માની લ્યો કે અવી પ્રોડક્ટ બને છે। આ કાર્બન અહીંયા તો CH3 રહેશે પણ પ્રતિબિંબ બનતું હોય એટલે H અહીંયા આવે, C2H5 અહીંયા આવે અને Y અહીંયા આવે। આ એ આપણી નિપજ છે, T નિપજને આપણે કહીએ B। તો અહીંયા જે બન્યું ને પ્રક્રિયક કરતા નિપજનું બંધારણ હા ઉલટાઈ ગયું, પ્રતિબિંબ જેવું બન્યું, તો એને કહેવાય ઇન્વર્ઝન, ગુજરાતી થાય વ્યુત્ક્રમણ। પ્રક્રિયકના વિન્યાસ કરતા નિપજનો વિન્યાસ તદ્દન ઉલટો પ્રતિબિંબની જેમ બની ગયો, તો એ ઘટનાને વ્યુત્ક્રમણ કે ઇન્વર્ઝન કહેવાય। તો પ્રક્રિયકની સાથે કોઈ ન્યુક્લિયોફિલ વિસ્થાપન પ્રક્રિયા કરે ત્યારે જો કાયરલ સેન્ટર હોય તો એક શક્યતા એવી છે કે કદાચ એનું રિટેન્શન થાય એવી નિપજય બને, અથવા તો એનું ઇન્વર્ઝન થાય એવી નિપજય બને, બે શક્યતા છે।
હજી એક ત્રીજી શક્યતા છે માની લ્યો કે અહીંયા y જોડાવા આવ્યા પછી આપણને નિપજ a અને b નું મિશ્રણ મળે a અને b નું મિશ્રણ એનો અર્થ એવો થયો કે એક નિપજ એવી બને કે જેનો વિન્યાસ પ્રક્રિયક જેવો જ હોય અને બીજી નિપજ એવી બને કે જેનો વિન્યાસ પ્રક્રિયક કરતા જુદો હોય હવે જુઓ તો આ a ને b ને જુઓ ને તો એકબીજાના પ્રતિબિંબો છે તો આ બંને જો એક સરખા પ્રમાણમાં મિશ્રણના રૂપમાં આપણને મળે એકબીજાના પ્રતિબિંબ ધારો કે આ સંયોજન પ્રકાશને જમણી બાજુ પરિભ્રમણ કરાવતું હોય તો આ સંયોજન પ્રકાશનું ડાબી બાજુ પરિભ્રમણ કરાવશે પરિણામે બે સંયોજનો દ્વારા થતા પ્રકાશનું પરિભ્રમણ એકબીજાથી વિપરીત હોવાથી એની અસર નાબૂદ થઈ જાય અસર નાબૂદ થઈ જવાના કારણે જે બનતી નિપજ છે ને એ પ્રકાશ પ્રત્યે બિન ક્રિયાશીલ હશે અને એવા મિશ્રણને રેસેમિક મિશ્રણ રેસેમિક મિશ્રણ અને રેસેમિક મિશ્રણ એ પ્રકાશ પ્રત્યે બિન ક્રિયાશીલ હોય બિન ક્રિયાશીલ હોય અને એના માટે જવાબદાર જે કારણ છે ને એને આવું બોલે એક્સટર્નલ કમ્પેન્સેશન ગુજરાતી બહુ અઘરું પડશે બાહ્ય સંપૂર્તિ બાહ્ય સંપૂર્તિને કારણે આ પ્રકાશ પ્રત્યે બિન ક્રિયાશીલ હોય બાહ્ય સંપૂર્તિને સમજવું એક સાદું ઉદાહરણ માની લ્યો કે એક સંયોજન છે બે સંયોજન નું મિશ્રણ છે એમાંથી એક સંયોજન પ્રકાશને આ બાજુ ફેરવવાની ટ્રાય કરશે બીજું સંયોજન પ્રકાશને એટલું જ પણ આ બાજુ ફેરવવાની ટ્રાય કરશે પરિણામે પ્રકાશ એ કોઈ દિશામાં પરિભ્રમણ નહીં પામે સંતુલિત બળો ન આવતા હોય ફિઝિક્સમાં એની જેમ એક પદાર્થ છે એને 5 ન્યૂટન બળથી આ બાજુ ખેંચવામાં આવે 5 ન્યૂટન બળથી ઓલી બાજુ ખેંચવામાં આવે બે બાજુ સરખું જ બળ લાગતું હોય તો પદાર્થ એ કોઈ દિશામાં જશે નહીં એનું સ્થાન ત્યાં જ રહેશે તો સેમ વસ્તુ રેસેમિક મિશ્રણમાં પણ બને એકબીજાથી વિપરીત વિન્યાસ ધરાવતા બે સમઘટકોનું મિશ્રણ પ્રકાશનું એક પણ દિશામાં પરિભ્રમણ કરતું નથી આવા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય જો કાયરલ સેન્ટર ધરાવતું હોવા છતાંય પ્રકાશ પ્રત્યે બિન ક્રિયાશીલ હોય છે રેસેમિક મિશ્રણ એકલું હોત તો પ્રકાશનું પરિભ્રમણ કરાવત કારણ કે કાયરલ છે આ પણ કાયરલ છે પ્રકાશનું પરિભ્રમણ કરાવે પણ એવા બેને મિક્સ કરી દો સરખા પ્રમાણમાં તો પછી એ પ્રકાશનું પરિભ્રમણ દર્શાવતું નથી એટલે પ્રકાશ પ્રત્યે બિન ક્રિયાશીલ બને એવા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહેવાય અને રેસેમિક મિશ્રણ પ્રકાશ પ્રત્યે બિન ક્રિયાશીલ હોવા પાછળની જવાબદાર ઘટના કઈ એક્સટર્નલ કમ્પેન્સેશન એક અણુ બીજા અણુની અસરને નાબૂદ કરી નાખે છે એને કહેવાય એક્સટર્નલ કમ્પેન્સેશન તો આ બધી ઘટનાઓ પણ આપણા જીઓસી વાળા લેક્ચર જીઓસી લેક્ચરની આખી સિરીઝ છે હિન્દી અને ઇંગ્લિશ લેંગ્વેજની અંદર એ પણ તમને સરળતાથી સમજાઈ જાય અને નીટ અને જેઈ માટે બહુ ડીપમાં એની અંદર સમજાવેલું છે તો એના વિડીયોની લિંક પણ અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને આખા જીઓસીનું ફોલ્ડર મળશે એમાંથી તમે કોઈ પણ વિડીયો જોઈ અને શીખી શકો છો તો આ હતું આપણું આજે બન્યું એ ધારણ જો એનું પ્રતિબિંબ બને તો એને ઇન્વર્ઝન કહેવાય અને બેનું મિશ્રણ મળતું હોય તો એને રેસેમિક મિશ્રણ કહેવાય તો આજના વિડીયોમાં બાળકો આટલું જ રાખીએ છીએ ધારણ વ્યુત્ક્રમણ અને રેસેમાઇઝેશન તો ટેક્સ્ટબુકમાં આપેલું હતું એવી વાતને આપણે તમારી સામે સરળમાં સરળ બનાવી અને રજૂ કરેલી છે એક જ વખત વિડીયો જોવાથી આ વસ્તુ નહીં આવડે એક કરતાં વધુ વખત નિરાતે પોઝ કરી અને જોજો સમજતા જાજો સમજાઈ જશે તો આના દરેકે દરેક પ્રશ્નના જવાબ તમે સરળતાથી આપી શકશો સારું તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અને બરાબર મેં કીધું એ પ્રમાણે રિવાઇઝ કરજો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો વચ્ચે શેર કરો અને જો તમે નવા હો તો પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરો ઓકે